ભારતીય સમાજની લાક્ષણિકતા કઈ ગણાય હિન્દુ સંસ્કૃતિનું ઉડીને આંખે વળગે એવું લક્ષણ વળી કયું જાજા જવાબ જડતા નથી આ પ્રશ્નોના કે જે દિલને સ્પર્શી જાય પણ એક નક્કર લક્ષણ તો ઠકોરા બંધ સામે આવે અને એ લક્ષણ જ આપણા ભારતીય સમાજની ને હિન્દુ સંસ્કૃતિની ગૌરવપ્રદ લાક્ષણિકતા છે તમારા સુખમાં કોઈ કદાચ રાજી નહીં થાય પણ તમારા દુઃખમાં કોઈક ને કોઈક તો તમને ટેકો દેવા આગળ આવશે ને આવશે અને પાછું એ કોણ આવ્યું ક્યારે આવ્યું કેવી રીતે આવ્યું તેની ખબર પણ તમને પડવા દેશે નહીં બસ આ ગુણ જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ પણ જીવતી છે એ નક્કી છે ઘરે કોઈ અશુભ પ્રસંગ બન્યો કે બે કલાકમાં કોઈ અજાણ્યું બની ચા કોફીના થર્મોસ મૂકી જાય ને જમવા ટાણું થાય ત્યાં કોક વળી રોટલા શાક મૂકી જાય તમને ખબર ન પડે કે કેમ બને છે મનોમન એવા જ વિચાર આવે કે જેણે આપણા ઘરમાંથી સ્વજનને તેડાવી લીધું છે તે જ પરમ તત્વોએ આ અજ્ઞાત મદદગારોને સંકેત કર્યો છે કે આ લોકોને તમે સાચવી લેજો ભાષાના માછલે બાંધીએ તો આને જ વિવેક બુદ્ધિ કહેવાય ને આપણે તો એટલું જ કરવું પડે કે કોઈને ત્યાં દુઃખ આવે તેની રાહ જોયા વગર આપણે સફરમાં દિવસોમાં પેલી ટેકો કરવાની વિવેક બુદ્ધિ દર્શાવવાનું કદી ન ચૂકીએ ખુદાના બંદા હસન સાહેબ ખુદારી સંત રાબિયાને મળવા માટે ગયા હતા ત્યાં એમણે કુરાન જોયું એ કુરાનના પાના ફેરવતી વખતે હસનની નજર એક પાના પર થોભી એમાં લખ્યું હતું શેતાનનો તિરસ્કાર કરો એ વાક્ય પર રાબિયાએ છેકો માર્યો એ જોઈને હસન સાહેબે રાબિયાને કહ્યું તમે અલ્લાહના ફરમાનનો અનાદર કર્યો છે કુરાનમાં લખેલી કોઈ વાતમાં આપણાથી ફેરફાર થઈ શકે નહીં આ છેકો મારીને તમે અલ્લાહનો અપરાધ કર્યો છે રાબરાએ જરા સ્મિત સાથે કહ્યું પૈગમ્બર સાહેબે એમના પાસઠમાં સુખતી રત્નમાં કહ્યું છે આ જાનમાં વિવેક બુદ્ધિથી કોઈ મોટી સમજ નથી મને મારી વિવેક બુદ્ધિએ શેતાનનો તિરસ્કાર કરવાની ના પાડી હતી તેથી મેં એ વાક્ય પર છેકો માર્યો મને સમજાયું છે કે દરેક પ્રાણીમાં ખુદાનો અંશ છે માણસ હોય કે હેવાન સાધુ હોય કે શેતાન એ બધી અલ્લાહની રચના છે તો પછી શેતાનનો તિરસ્કાર કરીને એને દૂર શા માટે રાખવો હસને રાબિયાની વિવેક બુદ્ધિને સલામ કરીને એનો આદર કર્યો રાબિયા જેવા સંતો જો શેતાનને દૂર ન રાખવા માટે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાના સંકેત કરતા હોય તો પછી આપણે સામાન્ય માનવી આવી રહેલા અને આવતા રહેનારા સપરમાં પર્વદિનોમાં વિવેક બુદ્ધિ વાપરવાનું કેમ ચૂકી જઈએ અને હા એમાં કંઈ બહુ મોટી થાળ મારવાની નથી આપણે સહજતાથી જે મળે તેનો સ્વીકાર કરવાનો છે ને આપણી પાસે જે ચપટીક છે તેમાંથી કોઈનો ને કોઈનો જરીક ભાગ કાઢવાનો છે કોઈના દુઃખમાં સાવ સહજ રીતે ટેકો કરતા હોઈએ તો આપણું સુખ પણ વહેંચીને માણીએ ગરીબ વંચિતો પાસેથી કોળિયાં કે તોરણ કે કશુંક ખરીદીએ થોડા દિવસ માટે આપેલી ઓનલાઈન ખરીદીના રોગને વિરામ આપીને પેલા રાડો પાડી પાડીને આપણને પાસે બોલીને વેચવા માટે મતતા ફૂટપાથિયા અને પાથરણાવાળાઓના પર્વના દિવસોમાં આપણે ઠચલી આંગળીનો ઠેકો કરીએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી આને જ કહેવાય આપણને કોઈ કે સાચવી લીધા છે હવે આપણે એ વિવેક દર્શાવવાનો છે લિયો ટોલસ્ટોય કહેતા બધાના ધનનો ધણી તો ઈશ્વર જ છે તેને બધામાં વહેંચો તો એ ધણી રાજી થશે